ખાતા બનાવવાના બેંક અથવા રોકડ અને પાકું સરવાયું બસ આટલી વસ્તુ કરવાની હોય અને દરેક દાખલામાં આવું જ આવે સૌ પ્રથમ શરૂઆત કરીએ પહેલા હવાલા માથી હોય એટલે સમજવાનું એને ત્યાગ જ કહેવાય એ ત્યાગનો ભાગ નહીં કહેવાય એને શું કહેવાય ત્યાગ જ કહેવાય એટલે આપણને આ ત્યાગ આપેલો છે એવું કહેવાય અને જો ત્યાગ આપેલો હોય તો તો બહુ સરળ રીતે દાખલો થઈ જાય

એક 8 છેદમાં આઠ અને બે ના છેદમાં આઠ એટલે એક જેમ બે આ તમારો ભાઈનો ભાગ કેટલો પહેલાનો બે ના છેદમાં આઠ અને બીજાનો એટલે નવા ભાઈનો ભાગ કહેવાય બે વત્તા આઠ એટલે ત્રણ છેદમાં આઠ આ નવો ભાઈ આપણો જે આવે તે નવો ભાઈ વિદિત આવે વિદિત ભાગ કેટલો ત્રણ ના આઠ વસ્તુ પહેલા કરી નાખવાની ઓકે ચલો બીજો હવાલો સોરી વિદિત નથી પેલો ભાઈ તો આપણે છેલ્લો ભાઈ બંટી આવ્યા રહ્યો મેં વિદિત વાંચી લીધું બંટી મૂડી તરીકે બોતેર હજાર અને તેના ભાગની પાઘડી રોકરમાં લાવશે કેટલી પાઘડી છે ખબર નથી પણ અહીંયા આપેલી છે બત્રીસ તો બત્રીસ એટલે વિદિત ના ભાગની પાઘડી વિદિત થોડી ફરીથી બોલાઈ ગયું બંટી બંટી ની પાઘડી ચલો બંટી ની પાઘડી શોધવા માટે કુલ પાઘડી આપેલી કેટલી બત્રીસ અને આપણા બંટી ભાઈ ભાગ કેટલો ત્રણ ના આઠ એટલે બંટી એ કેટલા લાવવા પડે આ ચાર હજાર આવે બત્રી ભાગ્યા આઠ એટલે ચાર ચાર તાલી બાર હજાર આવે બંટી એ કેટલા લાવવા પડવાના બાર હજાર એટલે બંટી ભાગ્યના પ્રીમિયમ તરીકે બાર હજાર લાવશે ખબર પડી ગઈ એટલે મૂડી ખાતું પણ ખબર પડી ગયું રોકડ ખાતું પણ ખબર પડી ગયું એટલે રોકડ ખાતાની ઉઢાર બાજુ પર લખવાનું બાકી આગળ લાવ્યા જયશે થે એટલે આઠ હજાર ને ચાળસો રોકડ અથવા બેંક બંને જે ખાતું હોય તે આઠ હજાર ને ચાળસો મૂડી તરીકે લાવેલો હોય તે કોણ લાવેલો છે મૂડી તરીકે બંટી તો બંટી મૂડી તરીકે કેટલા લાવેલો છે બોત્તેર હજાર એટલે લખવાનું બંટીના મૂડી ખાતે બંટીના મૂડી ખાતે બોત્તેર હજાર અને બનતી પાઘડી લાવેલો પણ કેટલી લાવેલો તેની ખબર એટલે ઓધી ગાડી કેટલી લાવેલો બાર હજાર એટલે અહીં લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા બાર ચલો ત્રણ વસ્તુ ક્લિયર થઈ ગઈ આ જે આપેલું છે તે આપણે બેઠું જ લખી દીધું એટલે કંઈ ગભરાવા જેવું નથી બધું એકદમ ઈઝી છે ને સરળ છે સમજાય એવું છે હવે મૂડી ખાતાની જમા બાજુ લખવાનું બાકી જે મૂડી આપેલી હોય કેટલી આપેલી તો મૂડી આપેલી છે લખવાનું રોકડ અથવા બેંક ખાતે જે આપણે પેલો ભાઈ લાવેલો છે તે બંટી રોકર અથવા બેંક ખાતે બંટીભાઈ કેટલા લાવેલા બંટીભાઈ બોતેર હજાર લાવેલા એટલે પહેલા બે માં ડેસ અને બંટીભાઈમાં લખવાના 72000 બંટીભાઈ પાઘરી તરીકે કેટલા લાવવા એ વેચવાના બંતીભાઈ પાઘરી તરીકે બાર હજાર લાવવા એટલે બંટીભાઈ ની એ વેચવાની લખવાની પાઘરી બાર હજાર ને વેચવાનું કયા પ્રમાણમાં તો વેચવાનું ત્યાગના પ્રમાણમાં એક જેમ બે તો બાર હજાર ને વેચવા માટે એક જેમ બે કેવી રીતે વેચવાનું જોઈજો બો ઈઝી બાર હજાર છે એક જેમ બે એટલે કેટલા છે ટોટલ એક ને બે ત્રણ એટલે ત્રણ વડે ભાગી કરવાનું એટલે કેટલા આવે

વિદિત પહેલો કેટલો છે એક ના છેદ માં ચાર ભાગ વિદિત નો એક ના ચાર છે એટલે વિદિત પહેલો છે આ વિદિત પહેલો છે એટલે એક જેમ બે ની પણ બે જેમ એક આ ધ્યાન રાખજો ભૂલ થઈ જાય આ પહેલો છે એટલે બે જેમ એક બે જેમ એક આવે એટલે શાંતિથી વેચાઈ જાય કેટલું આઠ હજાર ને ચાર હજાર અહીંયા આઠ હજાર નહીં ચાર હજાર જો આવી ભૂલો થાય હે પહેલું કોણ એ પણ જોઈ લેવાનું સાચું તો સોયધું હોય પણ સાચામાં બી લોચા મારેલા હોય ચલો આગળ ચાલીએ પેલો હવાલો થઈ ગયો બીજો થઈ ગયો ત્રીજો થઈ ગયો ચોથો વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી પચાસ ટકા રકમ પાઘડીમાંથી ઉપાડી જશે ઉધાર બાજુ પર લખવાનું ઉધાર બાજુ શું લખવાનું રોકડ ખાતે અથવા બેંક ખાતે એટલે આપણે બંને લખી દેવાનું રોકડ અથવા બેંક ખાતે આ પાઘડી છે જે ઉપાડી જાય એટલે હું એ લખી દઉં કાઉસમાં પાઘડી આઠ હજાર પચાસ ટકા એટલે અડધી એટલે ચાર હજાર ચાર હજાર ની પચાસ ટકા અડધી એટલે બે હજાર અહીંયા શું લખ્યું રોકડ અથવા બેંક તો રોકડ અથવા બેંક ના ખાતામાં લખવું પડે રોકડ અથવા બેંક ના ખાતામાં આપણે લખવાનું જમા બાજુ પર વિડીટ ના મૂડી ખાતે વિડીટ ના મૂડી ખાતે કાઉન્સમાં લખવાનું પાઘડી ફરીથી બીજો ભાઈ છે વિશાલ એટલે વિશાલ ના મૂડી ખાતે વિશાલ ના મૂડી ખાતે કાઉન્સમાં લખવાનું પાગડી આટલું તો બતાવી ચિંતા નહીં કરવાનું ચાર હજાર ને બે હજાર દેવાદારો માંથી છત્રીસો ગાલખાદ અને પંદર ટકા ગાલખાદ અનામત પેલી છત્રીસો ગાલખાદ છે એટલે નવા માં લખવાનું દેવાદારો દેવાદારો આપડે લખીએ ચાલો દેવાદારો જે કેટલા છે તે જોઈ લે પેલા દેવાદારો દેવાદારો કેટલા આપેલા છે તો દેવાદારો આપેલા છે આપણને એટલે લખવાના પછી હવાલામાં શું કેટલી છત્રીસો એટલે છત્રીસો એટલે જીરો 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 નવ માંથી ત્રણ જાય તો છ એટલે છત્રીસ હજાર વધે માઇનસ ગાલખાડ

આપણી પાસે નવી કેટલી છે તો નવી પહેલા છત્રીસો છે જે ગલખાત ને ગલખાત હવે કોઈ જોવાનું નહીં અને બીજી કેટલી છે તો બીજી છે ચોપનસો બે વસ્તુ આપણી પાસે છે ઉપર કેટલી હતી અઢારસો અઢારસો ની કેટલી થઈ છત્રીસો થઈ અઢારસો ની કેટલી થઈ છત્રીસો કેટલી વધી કહેવાય વધે તો ઉધાર એવું કીધેલું વધે તો હવે તમે આને બે રીતે કરી શકો ગાલખાદ અનામત ગાલખાદ અનામત બાદ કરી શકો અને આમાંથી બાદ કરવું હોય તો પણ ચાલે એટલે સમજો આમાંથી બાદ કરે તો ગાલખાત કેટલી લખવાની અઢારસો અને ચોપનસો કેટલા લખવાના બેઠા કે આ તો આમાંથી બાદ કર્યા એટલે અઢારસો હોય થાય ચોપનસો બેઠા લખવાના તમે એવું પણ કરી શકો આ અઢારસો આમાંથી બાદ કરો એટલે ને પહેલા લખો છત્રીસો અને આ અઢારસો ચોપનસો માંથી બાદ કરો તો પણ લખો છત્રીસો આ બે કરો તો બી બોતેર સો જ આવે ને આ બે કરો તો પણ બોતેર જ આવે જે લખો એ બંને સાચું છે આપણે શું કરવાનું બે વસ્તુ બાદ કરવાની છે એટલે આપણે પહેલા પુનઃ મૂલ્યાંકન ની ઉધાર બાજુ પર લખવાનું ગાલખાડ ખાતે ગાલખાડ

ફરીથી એકવાર સમજાવું જોઈ લેજો જો જૂની ગાલખાદ હતી કેટલી ધ્યાન આપજો જૂની ગાલખાદ હતી 1800 નવી કેટલી 3600 આ ગાલખાદ છે એટલે એની બે લખી દીધી અને ગાલખાદ અનામત કેટલી આવી 5400 એટલે આ તો બે લખી દીધી હવે આ ગાલખાદ અને આ ગાલખાદ એટલે 5400 માંથી 1800 બાદ કરે તો કેટલા વધે 3600 વધે તો ઉડા અને ઘટે તો જમા એટલે વધી ગયા એટલે 3600 ને ઉડાડ લઈ ગયા બસ આટલું જ કરવાનું છે

અઢાર માંથી નવ જાય તો નવ હજાર ને આ તો આવવાનું જ છે પણ હવે પેલું સમજીએ નવ હજાર ઘટી ગયા આપણી પાસે કોઈ પૈસા છે જોવાના જો આપણી પાસે બોતેરસો રૂપિયા છે અઢાર માંથી નવ જાય તો નવ ઘટી ગયા તો આપણી પાસે ખિસ્સામાં કેટલા રૂપિયા છે બોતેરસો આ બોતેરસો આપી દે તો આપણી પાસે કઈ વધે ખરું આપણે તો કોઈને નવ હજાર આપવાના આપણી પાસે બોતેરસો ઉલટાના આપણી પાસે થાય એટલે આપણે બીજા પાસેથી લેવા પડે આપણી પાસે ને જો બીજા પાસેથી લેવા પડે તો પુનઃ મૂલ્યાંકનમાં એક હજાર વધે ખાતામાં વેચવાના એટલે આપણી પાસે બોતેરસો છે નવ આપવાના એટલે અઢારસો રૂપિયા આપણે પુનઃ મૂલ્યાંકનમાં લખવા પડે ચલો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખવી દેવાના અઢારસો રોકાણો ખાતે રોકાણો ખાતે કેટલા આવે 1800 કેવી રીતના આવ્યા 9000 ઘટી ગયા પણ આપણી પાસે તો 3200 જ છે એટલે 1800 આવી ગયા ઓકે ચાલ આગળ કામદાર વર્તનનો દાવો 30000 કામદાર વર્તન અનામત આપણી પાસે કેટલા છે 24000 આપણી પાસે 24000 છે ને 30000 નો વીમો લેવાનો ન લેવાય એટલે પહેલા તો જે કામદાર વર્તન અનામત છે તો દાવો તે લખી દેવાનો કામદાર જે અનામત છે અથવા વર્તનનો દાવો તે લખી દેવાનો કામદાર વર્તનનો દાવો કેટલો દાવો છે તો હવાલામાં આપેલા છે હવાલામાં કેટલા કીધા કામદાર તો એ તો પેદા લખી જ દેવાના એ ત્રીસ લખી દીધા હવે હવાલાને ફરીથી સમજીએ ચલો આપણને શું કીધું છે કે કામદાર વર્તનનો દાવો ત્રીસ હજાર આપણી પાસે કેટલા છે ચોવીસ આપણી પાસે ચોવીસ છે અને વીમો લેવાનો ત્રીસ નો નહીં લેવાય ચોવીસ હજાર આપી દે તો પછી છ હજાર ઘટે એટલે આ છ હજાર ઘટી ગયા આપણને આપણી પાસે ચોવીસ હતા અને વીમો લીધો ત્રીસ નો એટલે છ હજાર રૂપિયા આપણી પાસે ઘટી ગયા એટલે પુન મૂલ્યાંકન પણ સમજો એવું બને કે આપણી પાસે ચાલીસ હજાર રૂપિયા હોય અને વીમો લેવાનો હોય ત્રીસ હજારનો તો આ ચાલીસ માંથી ત્રીસ આપી રહી ને છતાં પણ આપણી પાસે દસ હજાર રૂપિયા વધે અને ત્યારે આ દસ હજાર આપણે વેચી દેવા પડે કા મૂડી ખાતાની જમા બાજુ પર અત્યારે આપણી પાસે કઈ છે જ એટલે વેચવાના જ નહીં એટલે આ જે છે છ હજાર એ પુનઃ મૂલ્યાંકનમાં બતાવવા પડે કારણ કે આપણી પાસે ચોવીસ છે આપણે વીમો લેવાનો ત્રીસ નો એનો મતલબ કે છ હજાર રૂપિયા આપણી પાસે ઘટવાના એટલે પુનઃ મૂલ્યાંકનમાં લખવું પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આપણે લખી દેવાનું શું કામદાર અનામત અથવા કામદાર વર્તનનો દાવો કામદાર વર્તનનો દાવો કેટલો છે તો ઓકે ચલો આગળ લહેદારોની દસ ટકા કિંમત ચૂકવવી નહીં પડે ચૂકવવી નહીં પડે એટલે લહેદારોમાં ઘટાડો થવાનો લહેદાળ કેટલા છે ત્રીસ હજાર તો ત્રીસ હજાર માઇનસ ત્રણ હજાર થવાના એટલે એ લખવાનું લેદારો કેટલા ત્રીસ હજાર હવે ચૂકવવાનાથી ભરવાનો એટલે ઘટાડો થયો ઘટાડો કેટલો દસ ટકા દસ ટકા એટલે કેટલા ત્રણ હજાર ત્રીસ માંથી ત્રણ જાય તો કેટલા આવે સત્તાવીસ હજાર અને પછી પણ તમને સમજાવેલું આગળના બધા જ દાખલામાં જો માઈનસ આવે તો ક્રોસ જવાનું પ્લસ આવે તો ઉપર જવાનું એટલે માઇનસ આવ્યું એટલે ક્રોસ જવાનું આ જમા બાજુ છે એ રીતે સમજે તો પણ ચાલે જમા છે પણ માઇનસ કે ઉધાર કહેવાય ઉધાર કે બીજી અસર જમા આવે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખવાનું લેણદારો ખાતે લેણદારો ખાતે કેટલા તો ત્રણ હજાર અહીંયા બધા જ હવાલા પૂરા થઈ ગયા એટલે પુનઃ મૂલ્યાંકન કામ પૂરું થઈ ગયું કહેવાય પણ મૂડી છે એ લખી દેવાની એ તો લખેલી જ છે આકસ્મિક અનામત નવ હજાર છે એ પહેલા વેચી દઈએ એટલે મૂડી ખાતાની જમા બાજુ પર લખવાનું આકસ્મિક અનામત અહીં લખીએ આકસ્મિક અનામત ચલો આકસ્મિક અનામત કેટલી આપેલી છે તો અનામત આપણને આપેલી નવ હજાર અને પ્રમાણ છે બે જેમ ત્રણ એટલે આ નવ હજાર છે એને બે જેમ ત્રણ ના પ્રમાણમાં વેચીએ એટલે બે ના છેદમાં પાંચ અને નવ હજાર ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ આ રીતે તમારે વેચી જવાના એટલે કેટલા આવે છત્રીસો ને ચોપનસો આવે એટલે અહીંયા લખવાનું છત્રીસો અને અહીંયા લખવાના ચોપનસો ચાલો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કામદાર વર્તનનું કામ પટી ગયું રોકાણ ઉપર ગયું ઉપર આવી ગયું અને અનામત પર આવી ગયું એટલે બધું જ આવી ગયું મકાન પર કોઈ હવાલો નથી એટલે બેથફૂટ લખી દેવાનું મકાન છાસઠ હજાર મકાન હવાલો નથી એટલે છાસઠ હજાર બેથર લખી દેવાના યંત્રો ત્રીસ હજાર કોઈ હવાલો નથી એટલે બેથર લખી દેવાના યંત્રો કેટલા ત્રીસ હજાર જે છે બેઠું કોપી પેસ્ટ ઉતારી દેવાનું જો કઈ ન કીધું હોય તો ત્યાર પછી સ્ટોક કેટલો છે તો સ્ટોક જુઓ 18000 હજાર છે એટલે સ્ટોક પર બેઠોડ લખી દેવાનો 18000 હજાર સ્ટોક અઢાર હજાર ઓકે ચાલો ત્યાર પછી દેવાદારો આવી ગયા બેંક પર આવી ગયું રોકાણો પર આવી ગયા બધું જ આવી ગયું હવે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ અને પછી બાકીના ખાતાનું વિચારીએ ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી દે પુનઃ મૂલ્યાંકન ખાતાની બાજુનો સરવારો વધારે થાય એવું લાગે છે છ હજાર છે ને અઢારસો છે બીજા કોઈ જગ્યાએ કોઈ હવાલો રહી ગયેલો એક હવાલો રહી ગયેલો યંત્રો પર ઘસારો જો મારાથી ભૂલાઈ ગયો છે ને યંત્રો પર ઘસારો એટલે અહીંયા યંત્રો કેટલા છે ત્રીસ હજાર કેટલા છે ઘસારો છે એટલે કેટલા ત્રણ હજાર આવે સત્તાવીસ હજાર ક્રોસ આવે તો સીધી અસર કા પુનઃ મૂલ્યાંકન પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખવાનું યંત્રો ખાતે કેટલા ત્રણ હજાર બસ હવે સરવાળો કરી દઈએ આપણે છત્રી છત્રી અઢાર છ ને ત્રણ એટલે જવાબ આવે અઢાર હજાર મારા પંદર આવતા હતા એટલે અહીંયા અઢાર હજાર અઢાર માંથી ત્રણ જાય તો પંદર હજાર ઓકે આ પંદર આવે એને ક્યાં લઈ જવાનું મૂડી ખાતામાં ખોટ કહેવાય અહીંયા મૂડી ખાતે કાઉસમાં ખોટ અને પ્રમાણ છે બે જેમ ત્રણ અને નામ બે જ છે આપણી પાસે એક વિડીટ અને બીજું વિશાલ ઓકે આ પંદર હજાર ને બે જેમ ત્રણ ના પ્રમાણ વેચીએ એટલે છ હજાર અને નવ હજાર આવે આ કઈ બાજુ પર છે જમા બાજુ પર એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા તો મૂડી ખાતામાં ઉડાર ઉધાર મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉસ ખોટ કેટલી ખોટ આવી તો છ હજાર અને નવ હજાર આવી છ હજાર અને નવ હજાર ચલો મૂડી ખાતું પણ બંધ કરી દે બધું જ આવી ગયું છે પતી જ ગયું છે તો બંધ કરી દે ઓકે આ રીતના મૂડી ખાતું બંધ કરી દેવાનું છેલ્લામાં બોતેર હજાર છે એટલે અહીંયા પર લખી દેવાના અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા ચાલો ત્યાં સાઈઠ સાહીઠ ચોસઠ ચોસઠ ને ઓગણ ચારસો જેવા થાય એટલે અહીંયા લખવાના ઓગણ ચારસો એટલે અહીંયા લખી દેવાના ઓગણ ચારસો અહીંયા બોતેર હજાર ઉપર બાદ કરવા જેવું કંઈ છે હવે ઓગણ સિત્તેર ચારસો માંથી આ અગિયાર હજાર બાદ કરવાના એટલે આવે અઠાવન ચારસો છપ્પન છસો એટલે મૂકવાના એમાંથી આ બાદ કરવાના દસ હજાર એટલે જવાબ આવે ઓગણપચાસ છસો ઓગણપચાસ છસો મૂડી કહેવાય એટલે લખવાની અહીંયા મૂડી કોણ છે તો વિદિત અને પછી છે વિશાલ વિદિત ના કેટલા આવેલા ઓગણપચાસ છસો વિશાલ ના કેટલા આવેલા અઠાવન ચારસો પેલો નવો ભાઈ આવેલો બંટી એટલે એને પણ અહીંયા બતાવવો પડે કેટલા છે બોતેર હજાર હવે આ ત્રણ ત્રણ નો સરવાળા કદાચ ઓગણપચાસ છસો અડતાલીસ ચારસો અને બોતેર હજાર આ ત્રણ ત્રણ નો સરવાળા કરીને બાર લખી દેવાના એક લાખ ને એસી ઓકે એટલે આ કામ પૂરું હવે રોકડ ખાતાનો કરવાનો ઉધાર બાજુ નો સરવાળો ચોર્યાસી બોતેર અને બાર એટલે આઠ હજાર ચારસો છે ચોર્યાસી કરતા બોતેર ને બાર ચોર્યાસી ચોર્યાસી ને આઠ હજાર ને ચારસો આઠ હજાર ને ચારસો એટલે બાણું હજાર ને ચારસો થાય ઓકે એ જે બાણું હજાર ચારસો જમા બાજુ પર મૂકી દેવાના અને મારી બે વસ્તુ બાદ થાય એટલે કે છ હજાર બાદ થાય એટલે આવે છ્યાસી હજાર ને ચારસો અહીંયા શું લખવાનું તો અહીંયા લખી દેવાનું બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લઈ ગયા છ્યાસી ચારસો એ રોકડ તરીકે બતાવું અહીંયા જગ્યા નથી એટલે અહીંયા હું બતાવી દઉં રોકડ તો મારે નીચે જ બતાવી દેવાની એટલે વધારે હાલ છ્યાસી હજાર ચારસો ઓકે હવે બંને બાજુનો સરવારો કરી દેવાનો એટલે બંને બાજુનો જવાબ સરખો આવી જાય જોઈ લઈએ એક સત્તાવીસ હજાર એક લાખ ને સાડત્રીસ હજાર એ જ રીતના આ બાજુ જોઈએ આપણે છાસઠ હજાર છે ત્યાર પછી સતાવીસ હજાર પણ છે ત્યાર પછી નવ હજાર છે અઢાર હજાર છે છ્યાસી હજાર ચારસો છે ને ત્રીસ હજાર છસો છે એટલે એનો સરવાળો પણ થાય કેટલો બે સાડત્રી હજાર એટલે ટોટલ જોવા જઈએ તો બંને બાજુ વ્યવસ્થિત રીતે જવાબ આવી જાય એક હવાલો આપણે ભૂલી ગયા હતા જે હવાલો આપણે જોયેલો નહી હતો કયો યંત્રો પર દસ ટકા ઘસારો એટલે આવું નહીં થાય એ ખાસ ધ્યાન રાખવાનું આ ઘસારો ભૂલી જવાય તો સીધા ત્રણ હજાર રૂપિયાની ખોટ આવે જવાબ તો આવી જ જતે કેમ કે એક બાજુ ત્રણ હજાર ઓછા લખેલા હતા પણ એવું નહીં કરવાનું બધા જ હવાલાને એકવાર જોઈ લેવાના એટલે આ દાખલો પણ તમને સમજાયો હશે બહુ સરળતાથી આપણે દાખલો ગણેલો છે આ અગાઉ આઠ અને નવ નંબરનો દાખલો પણ કરેલો હતો આ દસ નંબરનો દાખલો છે જો દાખલો ગમ્યો હોય વિડીયો ગમ્યો હોય ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજાને પણ મોકલજો આપણે આવા નવા નવા વિડીયો આવનારા સમયમાં પણ લાવતા રહીશું આભાર